તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠણ. આજે જો અમે બધા છે ને જૂનાગઢ જવા નીકળી ગયા છે, ને આપણું છે ને આ ટોલ નાકું આવી ગયું છે, અને ભાઈ શ્રી ગાડીનું ડ્રાઈવિંગ કરે છે, દિવ્યા પાછળ ગોઠવાઈ ગયા છે, ને આ રિયાનસિંહ જો અહીંયા છે ભાભી ની, ને હજુ આગળ છે નાટોલ નાકું, ને હજુ નીકળ્યા છે. 6 વાગી ગયા છે. એટલા સેન્સર એક્ટિવ છે ને ટોલ ના પ્લાઝા ના કે તોય કપાઈ ગયા. 80 રૂપિયા નું હું આવી જાય ખબર, 80 રૂપિયા પાછા કપાઈ ગયા. એટલા એક્ટિવ મૂક્યા છે ને, મુકતા જ ને મારા બેટા કમાય જ લેવું છે. રોડ પાછા બહુ સારા છે ને બધા, એટલે વાત જવા દો. દુઃખ બહુ થાય છે ને, મને મન દુઃખ લઉં છું. આ બધા દાંત ઘાટે છે ઉભા ખોભાયા ને વેરી બધા, હમણાં જોયે છે હજી વાગડ છે ટ્રાફિક, ને તમે તમારે જવા દો, તમે મારી વ્યથા મને વ્યક્ત કરવા દો. હાલો તો જો કપાઈ ગયા તો કપાઈ ગયા, બીજું તો રડીને તો આવીએ નહીં કે પાછું હોય. એવું કરીને જાય છે. આમ જો તમને હું ટ્રાફિક બતાવું છું, જો અમે રોંગ સાઈડ માં જઈ રહ્યા છે. હું કરું ભાઈ, ટાઈમ નો અભાવ ના કારણે આપણે રોંગ સાઈડ માં નાખવી પડે, પણ રોંગ સાઈડ માં જવાય નહીં. પણ હવે શું કરવું, નાખી એટલે સામે એની સાઈડમાં જો તમને ટ્રાફિક દેખાડું. આ જો તમને જામ પડ્યું છે બધું, આ બધું હજી જામ જ છે. આપણે છે ને ભાઈ ટ્રાફિક પાર કરી લીધી છે, અને ભરત નો ટોલ નાખવું આપણે છે ને ગપચાવી દીધું છે, એટલે 50 રૂપિયા હવે આપણે નુકસાનીમાં છે, 30 રૂપિયા આપણે વસૂલ કરી લીધા છે બરોબર. અને હમણાં છે ને નર્મદા પહોંચી ગયા છે, તો એ તમને બતાવું. ભલે ક્યારે બતાવ્યું હતું, પણ આ વખતે પાછા બતાવું. તારાપુર બગોદરા હાઈવે ઉપર છે ને નાસ્તો કરવો ઉભા છે. ચા ને નાસ્તો કરી લઈએ, ને આપણી આ ગાડી પડી છે. આ હોટલ દર્શન હોટલ આવ્યા છે, ને હવે પછી મોડું થાય તો વહેલા નીકળીએ. રિયાનસિંહ દેવિયા બે હિચકવાય જાય છે, નાસ્તા કરવા પહેલાં એ કે અમારે હિચકવું છે. જોઈએ લોકેશન મસ્ત છે, આપણી ગાડી પડી ને બેને છે ને ઇન્ડોડા અમે કે હિચકવું અમારે. લસરપટ્ટી નથી ખાવી બાપા, એ તપી ગયા છે. જો આ છોકરી છે ને લાસ્ટ ચડા ઉતર કરે છે ને બધા હોટલ વાળા, છોકરી કંટાળી ગયા.
ગાંડા જેવી એકલી એકલી તાળી ઉપાડે છે, જે ટાવર બનાવી દીધો ખૂબ મારે બડે નથી બડે પરોઠા આવે છે, છોકરી હક લેવાતી એમ નથી, નવું કરવું છે, ઇડલી મંગાવી છે, ચા નો પી લે, વેલા નીકળી પાછા ટાણા હર ભૂકી ને નાસ્તો કરીને ખડકાઈ ગયા છે, ડ્રાઇવિંગ મારા હાથમાં આવી ગયું છે, આ ભાઈ નાસ્તો કરી લીધો, એને ફરમાવવું છે, છોકરીને માન હમણાં ટીપા પાયા, મરી મરી છેતરી છેતરી ટીપા પાયા દવાના, ખબર કે મારે પીવું ને આવતી નહોતી, આવતી માન લેવા, હાલો તો નીકળીએ, હાલો જય માતાજી જય મુરલીધર, જો આપણે એકેશભાઈ એને ગાડી હાકે છે, જય દ્વારકાધીશ, બરાબર આપણે છે ને હવે સોટીલા પૂકું પૂકું થયા હઈ, સોટીલા જઈને નાળીએ વધારી અને પછી આપણે જવું જુનાગઢ ડાયરા ગિરનારમાં, ગિરનારમાં જો કે ગિરનારમાં આપણે જવાનો ટાઈમ નથી હજી, પણ આપણે આપણા કામથી જઈએ હઈ, બરાબર મારો વાળો તો હવે ને સોટીલા જઈએ, એક વાત તમને કહી દીધો, દુઓ કહી દીધો છે તમારે, કહી દીધો કહી દીધો ભાઈ, ટોડે મોર ટહુંક્યા અને વાદળ સમકી વીજ મારા રુદાને રણો સાંભળે, ના તો આવી અસાટી વીજ, આ મજા હવે આવવાની છે ને, કવિરાજ જોયો ને આ વિડિયોમાં હું બહુ હામરો લાગવા આવો, હામરો શું નહીં ભાઈ, અને મારે તો વાત જવા દ્યો ને, તમે બધું બધું જવા દ્યો ને ભાઈ, હવે આમાં જો હામરો બહુ લાગે, આપણે દેશી બરાબર હે ભાઈ, દેશી 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 માં એસી ના જોઈએ આપણે, બરાબર ને, હા એક જ ભાઈ જો ગાડી સંસ માટે બોલાવતા જાય છે, હવે એની કેપેસિટી થાકવાની છે એવા અસર મને દેખાય છે, હવે જરૂરથી લાવ પી દેને એટલે આપણે બદલાવી નાખી બસ, એટલું ઘણું ભાઈ, ફોન માં લાઈવ આવે આપણા માં થાય ને, હાર વાલો તો આપણે ચોટીલા મળીએ, બરાબર મે ભાઈ ચોટીલા પૂગી ગયા છે, પાછળ જો ડુંગર દેખાય બસ દેખાતો, ને અનો ભાઈ નારિયેળ વધારે છે, નારિયેળ વધારી લઈ ને પછી નીકળી, તડકો બહુ છે, નાનો ભાઈ નારિયેળ વધારે છે, જય માં ચામુંડ માં નારિયેળ વધારે ને અહીંથી નીકળી જાય, ઓલે વખતે આવી ગયા હતા બા વખતે ઉપર ન ચડતા કા, સારું હાલો હવે અહીંથી નારિયેળ વધારે નીકળીએ ભાઈ, જુનાગઢ થી 50 કિલોમીટર આગળ રહ્યા છે, ભૂખ લાગી છે, 2 વાગી ગયા બરોબર, તો ભૂખ લાગી તો કાવ આવ્યા છે, હજી એમાં અનુભાઈ તો છોકરીને લઈને ગયો છે, કઈ આવે તો ભૂખ કઈ બહુ લાગી ભાઈ, આ રહ્યો ભાઈ આવી ગયો, આવું છે પછી આવું હોય વે આવે આવે તો એ થાય, સીધું ખાવું છે કા, હલો અમે છે ને ભાઈ હમણાં જમી લીધું બરોબર, જમીને બી લઈ દેવાનું મારું બાકી હતી, પાણી પીતા હતા અમે, આ ભાઈ જે ચશ્મો ચડાવે છે, પાણી પીતા હતા, તો અમારી સામે એક ટેબલ વાળા હતા બરોબર, તો એની ગાડી ઇકો હતી, પાર્કિંગમાં પડી હતી બરોબર, અને એ લોકોનું ધ્યાન પડ્યું, ગાડી કોક ચોરીને ભાગતા હતા, તો એ દોડ્યા ને બધા બહાર દોડ્યા બરોબર, કે ગાડી જાય ને ઇકો વાળો તો જાય સનસનાટી, બધા બહાર પહોંચી રહ્યા ને હોટલની બહાર, એટલે ઇકો વાળો ભાગી ગયો, પણ એ લોકો એમ કહેતા હતા કે અમારી પાછળ તમે ગાડી દોડાવો બરોબર, તો એની પાછળ ગાડી દોડાવવામાં એવું થતું હતું, આપણે તો જાય તત્પર જ હોય એવા કામમાં, પણ એમાં એવું છે કે આપણે આ ભાઈએ તો ગાડી મેળવી લીધી હતી, પણ આમાં એવું છે ભાઈ બહારની સિટીમાં આવીએ ને એટલે આપણી બધી સેફટી જોવાની, કે કેવા માણસો છે આપણે કોઈને ખ્યાલ ના હોય કે કેવા છે કેવા નથી, ને એ ગોળ રમત કદાચ આપણા ઉપર રમત રમાઈ જાય બરોબર, એવું કરીને આપણે એને પછાડી જાય તો કદાચ આપણા ઉપર જ રાજ રમત બધા થઈને કરી નાખે, એટલે હંમેશા યાદ રાખવું, આવી રીતે જો કદાચ થાય ને તો હોવાર વિચારીને કામ કરજો, મદદ કરવી 100% જરૂરી છે,
પણ આવામાં કોક દી ફસાઈ જાય નહીં. હવે એ લોકો સાચા હોય કે ખોટા હોય આપણે કઈ ખ્યાલ નથી, પણ આપણી બનતી કોશિશમાં અમારા આ ભાઈએ તો ગાડી મેળવી લીધી હતી. અમારે છે ને ભાઈ, અમે જરૂર મહેમાન થઈ ગયું તું બરોબર. ત્યાં જાય ને જાત તો ખરા, અમારી અમારી સિટીમાં અમારી સુરતમાં થયું તું બરોબર. ત્યાં તો અમે પૂગી વળીએ, ત્યાંથી અમને કોઈ કઈ વાંધો જ નથી. પણ આપણે બહારની સિટીમાં આવ્યો એટલે આપણે લાગતા વરગતા અહીંયા કોઈ હોય નહીં બરોબર. આપણે સુરતમાં રહેતા હોય તો બધે પોતપોતાના ડિસ્ટ્રિક્ટમાં બધે પોતને લાગતા વરગતા હોય, અને બહારની ડિસ્ટ્રિક્ટમાં કોઈને કઈ ના હોય બરોબર. એટલે માણસો છેતરવા હાટું પણ આવું કરી શકે છે. એ રીતે અમારા ભેગું કર્યું, બીજા કોઈ તો બહાર નહોતા નીકળ્યા, ને અમે બે ભાઈ નીકળ્યા. પણ આ ભાઈએ તો જલ્દબાજીમાં કામ કરવા માંડ્યા, પણ મેં ના પાડી કે ભાઈ 100% કદાચ ગયો હશે, આપણે ના નહીં ને કદાચ સાચાય હશે. પણ એ ગેમ કદાચ અમારી રમાઈ જાય, કારણ કે આ એકલો ભાગતો હતો, ને અમે બધા હજી હાથ પગ ને ધોતા હતા, ને ઓલા બાયુ ને તો બધા છે ને હજી ખાતા હતા છોકરી ને બધા. આપણે કઈ ખ્યાલ નથી. ને હંમેશા મેં પાછું કહું છું કે ધ્યાન રાખજો, બહારની સિટીમાં આવું કદાચ થઈ શકે, આપણી હારે થાય એટલે હો વાર વિચારીને મદદ કરવા જવું. આ જમાનો છે ને ગોળ રમે છે આપણી ઉપર, એટલે બધું વિચારધારણા. હવે તું જા અને આપણી બાઈ ગોતી જા. બહારની ડિસ્ટ્રિક્ટ માં ગયા હોય એટલે ભાઈ કોઈ કોઈ ભરોસો રાખવો નહીં, ગમે એવા પહેલવાનું હોય કઈ ફેર નથી પડતો કોઈને. માણસ ને અત્યારે ખાલી આટલું મળવું જોઈએ બરોબર, આપણું કરી નાખે એટલે એવી હવામાં રહેવું નહીં. તમે છો કે હું છો બરોબર, એટલે ધ્યાન રાખજો. હાલો હું ભાઈ ને બોલાવતો હું. જો ભાઈ જુનાગઢ છે ને બહુ નજીક આવે છે, ગિરનાર પર્વત દેખાય છે. ગિરનાર દેખાય છે, મજા આવે હો ભાઈ આ વ્યૂ જોવાનું. આવો જના હેજળ પીર નમણાય લરે નાર ના મોજા જો દેખાય છે. હા ઉપર સુધી ચડ્યો હોય કે? ઓ ઉપર સુધી હમણાં નહીં, પણ પેલા બહુ પેલા ગયો તો ભાઈ. જુનાગઢ પહોંચી ગયા છે અને ફૂઈ ના ઘેર આવ્યા છે. જો અમારા ઝીણકા ફૂઈ નથી ભાઈ, અને ઘેર આવ્યા છે અનિલ ભાઈ. દેખાય બતાવો, તમને બતાવો. ફૂઈ છે બધે થી નાના ફૂઈ, ના એમનો તબેલો છે ને આ ફૂવા રમવા. આ બધી બાલટી જો અહીંયા બે ગઈ છે, આ છોકરી નીકળી રડ રડ કરે છે. કાકા ને ઘેર જવાનું છે અમારે. ભાઈ ફૂઈ ના ઘરે હતા, ત્યાંથી નીકળી ને કાકા ને ઘેર આવ્યા છે. ને ગાડી અમે છે ને રાખી દીધી, આવત દીપડા અહીં આવે છે એવું કહે છે. હવે ઈંડા બીંડા તપીને કોક દિવસ આવે, બાકી આવતા નથી. એ કૂતરા જોવાય નથી મળતા, કારણ કે ચિત્તાના મેઇન શિકાર છે. ને આ જો કાકાની બધી ભેહું છે,
ને ઓલો ભાઈ દોય ને એ મારો ઝીણકો બધેથી બધે ઝીણકો એ છે અને ખુશી એ વાતની છે એ પછી હવે કાલ જોજો હાથ નહીં દેખાડું એ બધી ખુશી તમને દેખાડું મારા ઝીણકા ભાઈ રોનકભાઈ રોનક વશરા આર્મી મેન જોઈ લે જોયો ને માણસ પાંચ હાથ પૂરો માણસ છે તો ભેંસો છે બધી દાદા દીકરી બે અહીંયા બેઠા જો રામ 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 જો દાદા દીકરી રેન છે આમ જોતા રેન જય શ્રી કૃષ્ણ દાદા દીકરી બે જો રમે છે માવો કરે છે એવું લાગે હાલો અમે બે છે ને રખડતા આવી ભાઈ હમણાં છે ને કાકા ની હતા ચા પાણી પીધા ને અમે બે ભાઈ છે ને રખડવા નીકળી પડ્યા છે ગીર ગાંડી ગીર ભાઈ હા જો જુનાગઢ માં રખડવા નીકળી પડ્યા છે ને ઘૂઘરા અમે છે ને હમણાં ખાતા પછી આવી ઘૂઘરા ખાતા બરાબર ના ને થોડીક વસ્તુ છે ને એ લેવાની છે તો અમે ટુ વ્હીલ લઈ નીકળ્યા ફોર વ્હીલ માં કઈ ગલી માં આપણે ખ્યાલ ના હોય કઈ જગ્યાએ જવાનું ના હોય આ ટુ વ્હીલ હોય તો નીકળી જાય વહેલી એટલે અમે કઈ ભાઈઓ ભેગા નીકળી ગયા છે પહોંચી આવે બધું